Radio City નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ને કિશોર કાકા એઝ યુઝ્યુઅલ પકડાયેલા છે. હું કોણ? ઉજ્જવલ? ઉજ્જવલ નહીં યાર, એઝ યુઝ્યુઅલ બોલ્યો યાર, કાયમ મુજબ એમ. અરે પણ તે લોકો કરે એવું તો શું કરવાનું યાર. મેં હમણાં રિક્ષા ઉભી રાખી, મેં કીધું ઉભો રે, ચાલ મને છોડી દે. તો મને ખરેખર છોડીને જતો રહ્યો, મેં તો ત્યાં જ ઉભો હતો. મને છોડી દેનો મતલબ આ રીતે લીધો એને. બોલ, મિસ કમ્યુનિકેશન થઈ ગયું? નહીં, મિસ કમ્યુનિકેશન કશું જ નહીં. બધા પોત પોતાની રીતે મિનિંગ કાઢી લે છે વાક્યમાંથી, એનું છે આ બધું. હમણાં મહેશ ને, પેલો મારો સાળો ખરો મહેશ, હા કાલાકટ્ટા, હા, એને પોલીસ વાળાએ પકડ્યો. રૂમ રૂમાઈને 100 ની સ્પીડ પર ચલાવતો હતો. તો પોલીસે પકડ્યો, કે હવે એવો આટલી બધી સ્પીડ હોય કે? તો મહેશ કે, તમે જ રસ્તામાં બોર્ડ માર્યા છે ને કે, યાદ રાખીએ આપકા કોઈ ઇંતજાર કર રહા હૈ કે. માય ગોડ, એને કેટલો સમજાયો કે લા આ બોર્ડ નો મિનિંગ ધીમે ચલાવવા માટે છે, સ્પીડ પકડવા માટે નહીં. કાઢી લે છે લા, પણ બધા પોત પોતાનો મિનિંગ કાઢી લે છે વાક્યમાંથી. શું કરવાનું? કઈ નહીં, તમે સોંગ સાંભળો. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા, ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. મહાશિવરાત્રિના તહેવાર પછી અને વેલેન્ટાઇનના દિવસ પછી આજે શનિવારે કિશોર કાકા આપણી સાથે છે. તો કાકા, વેલેન્ટાઇન ડે તો બધા યંગ કપલ્સે મસ્ત રીતે આમ ઉજવી લીધું, તમારી પાસે કોઈ કિસ્સો આવ્યો? કિસ્સો તો નહીં, પણ મેં એક વાત સાંભળીને એટલું બધું હસવું આવી ગયું મને. આમ કેવાય ને, પેલી આમ પ્રેમની પરાકાષ્ઠા જેવું. શું 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 થયું? શું થયું? એક કપલ દરિયા કિનારે છે અને છોકરી કે જાનુ, તું મને અવો ને અવો પ્રેમ ક્યાં સુધી કરતો રહીશ? તો પેલો છોકરો આમ આંખમાંથી આંસુનું ટીપું આમ લઈને સમુદ્રમાં નાખીને કે, આ મારા આંસુનું ટીપું ના જડે ત્યાં સુધી. એની માને ક્યાંથી લઈ આવે છે આવું બધું? આ બધા આવી વાતો ક્યાંથી કાઢે આ લોકો? પણ કાકા છે ને, આ લવ છે, ઇટ ઇઝ પ્રેમ. અને પ્રેમમાં તો સામે વાળાને તમારે સ્પેશિયલ ફીલ કરાવવાનું જ હોય. પણ ક્યાં સુધી લા, લોજિક કૂદીને બહાર જતું રહે ત્યાં સુધી? આ તો આખો દિવસ આઈ લવ યુ આઈ લવ યુ આઈ લવ યુ આઈ લવ યુ આઈ લવ યુ, આટલું તો મારા જો હવનમાં સ્વાહ નથી બોલતા લા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા, ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, યુટ્યુબ પર તમારો એપિસોડ જે અપલોડ થાય છે ને, હા, એમાં કોઈકે પૂછ્યું છે તમને કે વેલેન્ટાઇન ડે ના દિવસે કાકી સાથે શું કર્યું? કાકી સાથે શું કર્યું એટલે વેલેન્ટાઇન ડે કેવો સ્પેન્ડ કર્યો એમ? અમે હાથે છે ને ડિનર લેવા બેઠા હતા, એમાં ઇજ્જત ગઈ મારી. ડિનર લેવામાં કઈ રીતે ઇજ્જત ગઈ? મેં ડિનર લીધું એટલે હું જમી રહ્યો ને, એટલે મેં મારી થાળી ઉંચકીને ધોઈ નાખી. એમાં કઈ રીતે ઇજ્જત ગઈ? એટલે અમે રેસ્ટોરન્ટમાં જમવા બેઠેલા, ઘરમાં નતા. ઘરમાં બધા કામકાજ ની એવી ટેવ પડાઈ દીધી છે ને તારી કાકીએ, કે રેસ્ટોરન્ટમાં હોઉં ડીશ ઉપાડીને ધોઈ નાખી. મેં બોલ, કઈ નહીં થાય થાય એવું. હું થાય લા, ઇજ્જત ગઈ યાર, કહું છું. લોકો જોયા કરતા હતા મને, ખબર. આમાં શું છે, હું જયારે પરણ્યો ને ત્યારે વિદાય વખતે મારી સાસુ આમ રડતી રડતી મારી પાસે આવી અને મને કે, જમહી રાજ, ધ્યાન રાખજો ધ્યાન રાખજો. તો હું આમ ગરગડો થઈ ગયો કે યાર માને કેવું થાય આમ દીકરી માટે. લગ્નના થોડા વખત પછી ખબર પડી કે એ ધ્યાન રાખજો તો મારા માટે હતું. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા, ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, યુટ્યુબ પર તમને સાહિલ એમ પૂછે છે કે, અમે આખું ફેમિલી જોક સ્ટુડિયો દર શનિવારે રેગ્યુલર સાંભળીએ છીએ અને મારી બેન તમને એમ પૂછે છે કે, જ્યારે પણ લવની વાત આવે, પ્રેમની વાત આવે, ત્યારે તમે છોકરાઓની જ ફેવર કેમ કરો છો? એવું નહીં ભાઈ, હવે છોકરીઓની ફેવર કરું તો પછી તારી કાકીને ડાઉટ થયા કરે મારા પર. અને જો વાત રહી લવના ટોપિકની ને, તો એમાં એવું છે ને કે છોકરાઓ ખરેખર ભોળા હૃદયના હોય છે. આ છોકરાઓ, તું જો હમણાં વેલેન્ટાઇન ડે ગયો, કોઈ પણ છોકરો જો છોકરીને પ્રપોઝ કરે ને,
તો છોકરી પાસે આ પાંચમાંથી જ એક જવાબ હોય. જો કયા? તો કે કાંક તો ના, કાંક તો હા, કાંક તો હું તને ખાલી ફ્રેન્ડ માનું છું, કાંક તો આઈ એમ ઓલરેડી એન્ગેજ, અને કાંક તો હું કોઈ બીજાને પ્રેમ કરું છું. બરાબર? યસ, કરેક્ટ. પણ તું જો કોઈ છોકરી છોકરાને પ્રપોઝ કરે ને તો છોકરાઓ પાસે આ પાંચમાંથી જવાબ હોય. કયા? હા, યસ, ઓકે, ઓલ રાઈટ, મી ટુ, મી ટુ. હાજ પાડેલા છોકરા ભોળા હૃદય ના હોય, પણ મારા માટે જો છોકરા છોકરીઓ બધા હરખત છે, એટલે આ બધામાં પડવા કરતા પોતપોતાના ભવિષ્ય માટે કામ કરો. કેમ કે એક જૂની કહેવત છે કે પતંગ પવન અને પ્રેમ ગમે ત્યારે દિશા બદલી નાખે. લાયા લાયા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. નમસ્કાર, વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયો માં આપનું સ્વાગત છે. કિશોર કાકા, શું કરો છો, શું વાંચો છો? લા, પેપર માં જો ના બેંક કૌભાંડ આયા છે ને, બધા વાંચું છું. નીરવભાઈ નું પેલા આલિયા માલિયા આયા ને હવે નીરવભાઈ આયા. ખરું પણ હા યાર કાકા, ખરું કૌભાંડ છે. નહીં, આટલા હજારો કરોડો નું કૌભાંડ કરી નાખે લોકો અને પછી ભાગી જાય. પકડાશે તો ખરા જ બધા. તું જોજે, અને આ કોઈ એકલા હાથે ના કરી શકે. આ એ અંદર બેંકમાં સેટિંગ ના હોય ને તમારું, ત્યાં સુધી કશું ના થાય. આ તું જો, મને હમણાં વોટ્સએપ પર હમણાં એક મેસેજ આવ્યો છે, જોરદાર લખ્યું છે જો, કે બેંકમાં KYC હોય ને, નો યોર કસ્ટમર. હા હા, એટલે કસ્ટમર ડિટેલ્સ. એવું જ કે તમે હવે KYE કાઢો, નો યોર એમ્પ્લોયઝ. તમારા જ કર્મચારીઓની ડિટેલો કઢાવો પહેલા, પછી કસ્ટમર ની વાત કરજો. ના ના, પણ કાકા ખરેખર સાચી વાત છે યાર. આમાં શું છે, નિર્દોષ હોય ને એવા કર્મચારીઓની પણ ઇજ્જત જાય યાર. પણ કઈ નહીં, જે જેટલા દોષી છે ને બધા પકડાવાના જ છે. ગમે તેટલા પાપ તમે નદીએ જઈને ધોઈ નાખો ને, એ પાઇપલાઇન થી પાછું તમાર ઘેર જ આવે. ખરું લાયા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. નમસ્કાર, વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયો માં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે બેઠા છે. હું શું કહું, આપણે પેલી લાસ્ટ વીક જે વાત થઈ હતી ને, કે તારી ગર્લફ્રેન્ડ વેલેન્ટાઇન ડે ના દિવસે તને મળવા આવવાની નહીં, તો પછી એનું શું થયું? એટલે મળ્યા તા કે પછી ના જ મળ્યા? ના યાર, મેં તમને કીધું તું ખરું કે ઘરે રહીને એવું સાબિત કરવા માંગે છે કે એનો કોઈ બોયફ્રેન્ડ નથી. હું તો મસ્ત આમ પેલો ફોર્મલ કપડા પહેરીને, વ્હાઈટ શર્ટ, બ્રાઉન પેન્ટ, અને આમ સીધો એના ઘર સુધી પહોંચી ગયો. અને એના ઘરથી છે ને થોડેક દૂર એક ગાર્ડન છે, ત્યાં ઉભો હતો અને આમ બાલ્કની તરફ જોયા કરતો હતો કે કદાચ એની એક ઝલક જોવા મળી જાય. એ આઈ પણ ખરી બાલ્કનીમાં, એણે આમ દૂરથી જોયો પણ ખરો, પણ ખબર નહીં કંઈક રિએક્શન આપ્યા નહીં ને જતી રહી. આખી વાતમાં આમાં વાંક છે ને તારા કપડાનો. છે કપડાનો વાંક ક્યાંથી આવ્યો? તારે માથે કાળા વાળ, વ્હાઈટ શર્ટ અને બ્રાઉન પેન્ટ, આ તો દૂરથી પેલી બળેલી સિગરેટ પડી હોય એવું ના લાગે? જાઓ ને યાર, હું મસ્તી કરો છો યાર. હારું હારું, પછી શું થયું? પછી શું થયું? કઈ નહીં, પછી મેં એને ફોન કર્યો કે શું કરવું છે, કે ના નહીં જ મળાય કે. અને પછી એ પણ આમ થોડીક દુઃખી થઈ ગયેલી, અને પછી મને કીધું કે આઈ એમ સોરી. એટલે પછી હું પછી કશું બોલ્યો નહીં, માની ગયો અને ત્યાંથી નીકળી ગયો એમ. આ સોરી શબ્દ છે ને એની માને બહુ વિચિત્ર છે. બધા બોલે તો સારો, પણ ડોક્ટર બોલે તો ખેલ પૂરો. એ ખરું. હશીશ ને તારી ગર્લફ્રેન્ડ મેડિકલમાં છે, એને આ સોરી શબ્દ ની ટેવ ના પડે એનું ધ્યાન રાખજે. લા, હા ઓકે ઓકે. સોંગ વગાડ. નમસ્કાર, વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, આજે જોક સ્ટુડિયોમાં યાર કાકી ના આયા. એ ઘરે જ છેલા. આજે મારી સાડી આવી છે ને સેજલ. સેજલ? સેજલ લા, મારી સાડી લા. મેં તને કીધું જ કરું, બહુ જ પાતળી છે. સ્કૂલમાં ફેન્સી ડ્રેસમાં ગાડીનું વાઇપર બની હતી, જીતી ગયેલી. લગાડ ને કાકી ને ફોન લગાડ ને, મજા આવશે. જો જો, આજે એને ગભરાઈ દઉં ને, કશું બોલતો નહીં વચ્ચે. હેલો, સાંભળ. ટીફીન આડું ની વાત કરે છે,
વેલ્યુ જ નહીં મારી. બધું ખબર પડે છે, જોક સ્ટુડિયો માં બેઠા છો, ઓકે? અહીંયા રેડિયો સાંભળું છું અત્યારે. સારું ચાલે, બધું છોડ. કમ ના આવી પણ આજે, કમ ના આવી. અરે પ્લીઝ, સેજલ આવી છે ને તો એને વોટ્સએપ અને ફેસબુક શીખવાડું છું. સારું, શીખવાડ શીખવાડ. ચાલ પછી આવજો થોડી વાર માં, ઓકે? અને સાંભળો, મારો ભાઈલું શું કરે છે? અરે એકદમ મજામાં કાકી. મોકલેલી મોકલેલ હવારી. ઓકે બાય. તું શેનો ચાલુ પડી ગયો? અરે તો આમાં જ એમણે પૂછ્યું એટલે બોલ્યો યાર. એટલે ટૂંકમાં અત્યારે સેજલ ને વોટ્સએપ અને ફેસબુક શીખવાડે છે, એટલે ના ઈ બોલ. પણ કાકા, વોટ્સએપ અને ફેસબુક તો હવે આ જમાનામાં તો આવડે જ નહીં યાર. બે પેલી ને કઈ જ ખબર નહીં. લા, મેં હમણાં સેજલ ને કીધું કે વોટ્સએપ અને ફેસબુક ચલાવતા આવડે છે, તો કે ના તમે ચલાવજો, હું તમારી પાછળ બેસીશ. કઈ પણ. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી ચોક સ્ટુડિયો માં આપનું સ્વાગત છે. અને કિશોર કાકા, કઈ ચાલ્યા? કઈ ચાલ્યા પણ? એટલે પેલો ફેનિલ ખરો ને, ટેણીઓ. અરે હા, તમારો લાડકો. હા, એ છે ને, એને કઈક ચોક્કસ પ્રકારની હેરસ્ટાઈલ કરાવી છે. બે દિવસ થી મને અલગ અલગ સલૂન માં ફેરવે છે. કાકા, આટલી નાની ઉંમરે પણ આવું બધું હોય? આ ટેણિયાઓ તો બહુ બધું આવું દેખાદેખી બહુ બધી હોય. આવડાવડા ખબા સુધી વાળ વધાર્યા જ. બોલ, એક સલૂન વાળો તો એના વાળમાં મેગ્નેટ ફેરવતો હતો, લોહી ચુંબક. મેગ્નેટ? હાલા, પેલાના વાળમાં કાતર ખોવાઈ ગયેલી તો મેગ્નેટ ફેરવીને શોધતો હતો. બોલ, હવે કેટલા વધારે હશે વિચાર લે. ફેનિલ, તમને શું કામ લઈ જાય બધે? એને મારી હાથે જ ભાવ. એટલા કાકી સાથે નથી ભાવતું? સોસાયટી નું એક છોકરું કાકી પાસે રમવા નહીં આવતું. કેમ? છોકરાઓને રમાડવાના બહાને એમની વેફરો ખાઈ જાય છે. કાકી પણ કાકી છે. બહુ અઘરીલા. તું સોંગ વગાડ ને. On the on.